અંકલેશ્વરમાં શાકભાજી બજારમાં શાકભાજીના ભાવો આસમાને પહોંચ્યા છે। ભારે વરસાદને પગલે મહારાષ્ટ્રથી આવતા શાકભાજી બંધ થતા શાક માર્કેટમાં શાકભાજીના ભાવો બમણા થતા ગૃહિણીઓનું બજેટ ખોળવાયું છે। અંકલેશ્વરના શાક માર્કેટમાં હાલ પાછોતરા વરસાદને લઈને વિવિધ શાકભાજીઓમાં અછત જોવા મળે છે। આમ તો દર ચોમાસે ભાવ વધારો શાક માર્કેટમાં જોવા મળે છે। અંકલેશ્વરના માર્કેટમાં મહારાષ્ટ્રના નાસિકથી આવતું શાકભાજી વરસાદના કારણે આવતું બંધ થતા તેમજ અંકલેશ્વર પંથકમાં ભારે વરસાદના પગલે ખેતરોમાં પાણી ભરાઈ જવાના કારણે શાકભાજીનો પાક નિષ્ફળ જતા ભાવ વધ્યા છે। જો કે વેપારીઓ પણ આટલા ભાવોથી પરેશાન છે અને ભાવ વધતા ખપત ઘટી છે। દર ચોમાસે ભાવ વધારો થાય જ છે। આ વખતે પાછોતરા વરસાદને લઈને ભાવોમાં અગાઉના વર્ષો કરતાં ધરખમ વધારો થયો છે, જેથી વેપારીઓએ ખેડૂતોને વધુ ભાવ ચૂકવવા પડી રહ્યા છે। અંકલેશ્વર શાક માર્કેટમાં હાલ રીંગણ 60 રૂપિયે, ભીંડા 40 રૂપિયે, ટમેટા 50 રૂપિયા, તુવેર 80 રૂપિયે અને દૂધી 50 રૂપિયે, ગુવાર 60 રૂપિયે અને પરવર 50 રૂપિયે કિલોના ભાવે વેચાઈ રહ્યા છે। દિવાળી બાદ ભાવ ઘટે તેવી શક્યતા હાલ તો વેપારીઓ સેવી રહ્યા છે। શાકભાજીમાં ટોટિંગ ભાવ વધારાને પગલે ખાસ કરીને મધ્યમ વર્ગીય પરિવારોને સૌથી વધુ સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે। શાકભાજીના ભાવ વધી જવાથી તો કારણ છે કે પછોતરો જે વરસાદ વધારે પડ્યો એનાથી શાકભાજીનો જે ફૂલો ગળી ગયા, એથી લાગોછો થઈ ગયો, લાગોછો થઈ ભાવ વધી ગયા। ભીંડા 300ની બદલે 600 થઈ ગયા, દૂધી 200ની બદલે 400 થઈ ગઈ અને પરવર 400ની બદલે 800 રૂપિયા થઈ ગયા। એનું મૂળ કારણ છે બીજું કે આપણા મહારાષ્ટ્ર માટે શાકભાજી આવે એની પણ આપણા શાકભાજી મહારાષ્ટ્ર માટે આવે એની પણ ખૂબ મુખ્ય આધાર રાખવો પડે। આજે ટામેટા 300ને 600 થઈ ગયા, બેંગણ 500ને 1000 થઈ ગયા, બધું બહારથી આવે છે। ફરસી છે એ ભાવ ડબલ થઈ ગયા, ગુવાર 1200 રૂપિયા થઈ ગઈ અને હાલ વરસાદ પડેલો હોવાથી બધું પાણીમાં માપ પાક નાશ થઈ ગયો છે, જેથી હવે પછી જો ભાવ સુધરશે બધું દિવાળી પછી થશે, કારણ કે બધો પાકનો બધો ભાગ ખલાસ થઈ ગયો છે અને ભાવનો માલ બી આવક ઓછી થઈ ગઈ છે।